બારડોલી તાલુકાના કડોદ ખાતે કડોદ હાઈસ્કૂલમાં 1989 થી 1996 સુધી અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ હાજરી આપી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા હાજર શિક્ષકોનું સ્ટેજ પર બોલાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા પણ શાળા સમયની જૂની યાદો તાજી કરતા હાજર શિક્ષકો પણ ભાવુક થઈ ગયા હતા. સ્નેહવિલન કાર્યક્રમની વાત કરીએ તો આ શાળા અભ્યાસ કરી ચૂકેલા અને હાલ અલગ અલગ રાજ્ય અને NRRI વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમને અતિ શોભા આપવા હોશે હોશે જોડાયા હતા અને કડોદ હાઈસ્કૂલના સારા સંચાલકોનો આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ 1989 થી 1996 સુધીમાં ભણેલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી ચૂકેલા શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ દ્વારા આવો સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ આભાર માન્યો હતો. કડોદ હાઈસ્કૂલ કડોદનો વિદ્યાર્થી, આ સ્નેહ મિલન સમારંભ એક અમારા જીવનનો એક યાદગાર ક્ષણ પળ છે, જે અમારા શિક્ષકો અમને સંસ્કાર ઘડતર શિક્ષણથી સિંચન કર્યું છે. તો એ શિક્ષકોનો અમે ખૂબ અંતઃકરણથી આભાર માનીએ છીએ. ઉપરાંત મારા ફ્રેન્ડ્સ વિશે પણ એ કહેવું છે કે આ આયોજન આટલા ટૂંકા ગાળામાં બધાને એકઠા કર્યા એ મતલબમાં એક અંતઃકરણપૂર્વકને એ લોકોનો પણ આભાર માનું છું. એના માટે એક શાયરી કહું છું, યે જિંદગી મિલે ના મિલે દોબારા, લેકિન એસે ફ્રેન્ડ્સ હર ટાઈમ મિલે જઈએ. હા, હું સાયન્સમાં ગુજરાતી ભણાવતી વિદ્યાર્થીઓને કે એક કાવ્યપંક્તિ છે કે જેમ જળમાં તરંગો હોય છે તેમ જીવનમાં કેટલાક એવા વ્યક્તિ હોય છે અથવા એવા કંઈક સ્ટુડન્ટ હોય છે કે જે હંમેશને માટે યાદ રહી જાય છે. હોશિયાર હોય છે, કેપેબલ હોય છે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હોય છે કે જે સાયન્સમાં આવે છે અને સાયન્સમાં જેને પરિશ્રમ કરવાનું છે, જે ધગસ રાખે છે તે આગળ વધે છે અને જીવનમાં સક્સેસફુલ થાય છે. આજનો જે અમારો સ્નેહમિલન સમારંભ છે એમાં હું આજે વિદ્યાર્થીઓ છે ને હું એને એમને વિદ્યાર્થી મિત્રો નથી કહેવા માંગતી, પણ પોતપોતાના ભવિષ્યમાં ખરેખર સક્સેસફુલ ચમકતા એક સિતારાઓ છે કે જેણે પોતાના જીવનને સફળતાની રાહ પર લઈ ગયા છે અને ઉત્તરોત્તર એ લોકો સફળ બને, નાના નાના પ્રયત્નોથી હજુ નાની નાની પ્રગતિઓ મેળવીને પણ ખૂબ આગળ વધે અને ખૂબ સક્સેસફુલ થાય એવી અમારી બધા શિક્ષકો વતી હું એ લોકોને શુભેચ્છા પાઠવું છું. આજે આટલા વર્ષો પછી એક કાર્યક્રમ જે વિદ્યાર્થીઓ શિક્ષકોનો, શું કહેશો? નામ જણાવી દો. હા, મારું નામ જાલમસિંહ પરમાર. હું 1993 થી 2005 સુધી આર્ટ્સ કોમર્સ સાયન્સમાં હાયર સેકન્ડરીમાં ઇંગ્લિશ શિક્ષક હતો. ત્યારબાદ મારા બા પડી જવાથી મારે ફરજિયાત મારું અહીંથી છોડીને વતન જવું પડ્યું. મને વિદ્યાર્થીઓએ કહ્યું કે સર આ પ્રોગ્રામ છે, આવવાનું છે, એટલે મને તો ખૂબ ઈચ્છા થઈ ગઈ. ગઈકાલ રાત્રે હું 11:30 વાગે સૂઈ ગયો, 3 વાગે ઉઠ્યો અને 4 વાગે નાહી ધોઈને ઓને મારા વાઇફ તૈયાર થતા હતા અને મારા વાઇફ અચાનક કહે છે મારે હવે નથી આવું, પેટમાં કંઈ તકલીફ હતી. મેં તો હું તો જવાનો જ છું મારા વિદ્યાર્થીઓને મળવા. અને આ એક દીકરાઓએ એક સરસ તક આપી છે કે મારા બધા જ શિક્ષકોને હું ઘણા વર્ષો પછી મળી શક્યો છું. બહુ ઓછું આવવાનું થાય છે. મને કડોદ હાઈસ્કૂલ માટે અપાર પ્રેમ છે અને હું આશા રાખું છું કે આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે, એનું જે નામ હતું એ નામ વધારે ઉજ્જવળ બને. મારું નામ ધર્મેશ દિનેશભાઈ પટેલ છે અને હું આ કડોદ હાઈસ્કૂલ કડોદનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. આજરોજ તારીખ 12 જાન્યુઆરી 2020 જે સ્વામી વિવેકાનંદનો જન્મજયંતિ છે એ દિવસે આજે 1989 થી 1996ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ છે અને એની સાથે સાથે અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે તેમણે અમને જેણે સારું શિક્ષણ ગુરુજનોએ શિક્ષણ પૂરું પાડ્યું છે એમને પણ અમે સ્નેહમિલન કાર્યક્રમમાં આવકાર્યા છે અને આ સ્નેહમિલન કાર્યક્રમમાં અમે એ અમારા જે ગુરુજનો છે એમનું અમે સન્માન કર્યું છે. સાથે સાથે અમે આ શાળામાં જે અમારા ધોરણ 5 થી 10 અને 12 ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે જે અમારા સંસ્મરણો હતા શાળામાં જે અમે ભણવા માટે અને જે અમને સંસ્મરણો હતા એ વાગોળ્યા છે અને સાથે આજે બધા વિદ્યાર્થીઓ લગભગ 25 વર્ષ પછી મળ્યા છે એનો ખૂબ આનંદ અને ઉત્સાહ છે અને જે અમે ખરેખર બહુ સારી રીતે અમે સેલિબ્રેટ કરી રહ્યા છે અને અમને આ સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરવા બદલ હાલના જે સંસ્થાના સભ્ય વ્યવસ્થા મંડળ સ
સભ્ય છે તેમના તરફથી પણ ખરો આવકાર મળ્યો છે અને એ લોકોએ પણ અમારા આ સ્નેહમિલનને આ કાર્યક્રમને બિરદાવ્યો છે અને આ એના તરફથી પ્રેરણા લઈને એ લોકો આવતા વર્ષે પણ આવો સંસ્થા લેવલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન આયોજિત કરવાના છે. તો આજના આ સ્નેહમિલન કાર્યક્રમ બદલ, આયોજક બદલ અમે સંસ્થાના આયોજકોનો, વ્યવસ્થા મંડળનો અને આ